આદિપુરમાં લિફ્ટ અકસ્માતમાં ફસાઈ જતા યુવાનનું મોત. આદિપુરમાં અકસ્માતે લિફ્ટમાં ફસાઈ જતા એક યુવાનનું મોત. આદિપુરની દીપક બેકરીની ઇમારતની લિફ્ટમાં ફસાતા આ મોત નિપજ્યું હતું. 40 વર્ષીય બાજીગર કામદાર મજૂરનું મોત ગતરોજ આદિપુરના મૈત્રી રોડ પર 2B વિસ્તારમાં આવેલ નામાંકિત દીપક બેકરીમાં ઘણા સમયથી કામ કરતા અને સેવાકુંજ 3 વાડીમાં રહેતા 40 વર્ષીય નવીન રામાભાઈ બાજીગર કોઈ કારણોસર બેકરીની લિફ્ટમાં ચડતા અકસ્માતે માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. હદભાગીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ડોક્ટરે મૃત જાહેર કરતા રામબાગમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. આદિપુર પોલીસ મથકના PSI BV છુડાસમાએ વધુ તપાસ આ અંતર્ગત હાથ ધરી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. મારું નામ જીકી ઓમપ્રકાશ લાલવાણી. મને 5 સાલ થઈ ગયા. હા, મારા નજર જોઈએ એવો ભાઈ વોશરૂમ ઉપર જા રહે છે. તમે કાચકૂચ દેખા ઉપર છે ભાઈ, હું નીચે એસે થા કિસે બાત કર રહે ઇતના માલુમ મેરો. પછી મેં દેખા દેખાય હું આ ગયા, મેં લિફ્ટ રોક કે નીચે ગયા ભાઈ ભાઈ ગીર ગયા. પછી જાકે સીધા બાઈક હોસ્પિટલ લઈ ગઈ, જો બી એક્સિડન્ટ પછી બાઈક હું હોસ્પિટલ લઈ ગઈ. અચ્છા, હા ઇતના માલુમ. અમિત સુગવાની. એમાં શું થયું કે આ લિફ્ટ છે સામાન માટે, સામાન ચડાવવા માટે ઉતારવા માટે. તમે બધાને કારીગરને કહી લિફ્ટમાં ન જાઓ, પર એને શું સૂચ્યો કે લિફ્ટમાં જાય ગયા તો એને માથામાં લાગ્યો, પછી આ થઈ ગયો એક્સિડન્ટ. પછી અમે તુરંત જ 108માં ફોન કર્યો, પછી એમાં ટાઈમ લાગતો હતો. પછી રિક્ષામાં અમે લઈને પછી ડિવાઇન લાઈફમાં લઈ ગયા, અને ડિવાઇન લાઈફમાં પહોંચ્યા ત્યાં સુધી એના સાંસ હાલતા હતા. પછી એને એના હાર્ટ ઉબાડાઈ ગયા, અને ઉવા પછી એમ થયો. હા, અને પહોંચ્યાને 10-15 મિનિટ જીવતા હતા, અને 10-15 મિનિટ સમજો જ્યાં સુધી રિક્ષા આવે ત્યાં સુધી. અચ્છા, એક્સિડન્ટ થવા પછી 1.5-2 કલાક હતા ડિવાઇન લાઈફમાં જ. અમે પહોંચ્યા સ્ટ્રેચર્સ ઉપર આવી ગયા, અને પછી થોડા સમય પછી એના પરિવારને આપણે જેટલી થાય મદદ કરશું. ના, 2 છોકરા છે, આજે મલી પણ આવ્યો, ના સરમાં પણ હું ગયો હતો. હમણાં 5 વાગ્યાનો જ ટાઈમ હતો, 6:15-6 વાગે વાંચ હતા અમે બધા ભેગા. અમારો બાજીગર પરિવારથી અમ પણ જૂનો સંબંધ છે, એમાં જેટલો થશે એમ કરશું સારી રીતે.